वंदे मातरम विद्यार्थी मित्रों, आज आप जोशु धोरण चार विषय गुजराती पाठ बे तेने ते उक्षे। हवे दरेक विद्यार्थी गुजराती चोपड़ी काढ़ से कूहू, एम पाना नंबर 32 आपणे पाना नंबर 31 सुधी जोयुं हतुं। तो हवे दरेक विद्यार्थी पाना नंबर 32 पर हूँ जेम बोलूँ एम लखता जशे। विद्यार्थी मित्रों, पेलू छे रमवानी असर। आखो दिवस पाणीनी साथे ए रमे अने थाय नहीं सर्दीने कफ। पछी बीजू छे छोलवानी असर। पेन्सिल आ रोवा केम मळती नथी। त्रीजू खरवानी असर। पान झाड़वामांथी पांदड़ा खरवा केम मांड्या। चौथू धुमाड़ानी असर। रॉकेट निकले छे अने आकाशनी लीटी केम तणाई जाए छे। पछी पांचमू ऊंचे चढ़वानी असर। ऊंचे आकाश उड़ता पंखी ने नाना नाना माणसों देखाता हता। पछी से साचू होय तो झरमर बोलो, खोटू होय तो मरजर बोलो, सुधारी ने लखो। तो जो पप्पा लांबो चोटलो राखे छे तो खोटू, मम्मी लांबो चोटलो राखे छे। बीजू पाणीना भारती वादळ चढ़ी जा पड़ी जाए छे तो पाणीना भारती वादळ पड़ी जतू नथी। त्रीजू रॉकेट आकाश में उड़े त्यारे लीटा देखाय छे। आकाश में सांजे रॉकेट में लीटा देखाय छे। पछी चौथू खेतरमांथी पर्वत जोईए त्यारे रूमाल जेवो लागे छे। अमे खेतरमांथी पर्वत जोईए छीए। पांचमू उनाळाना वादळो ने सर्दी कफ थाय छे। वादळो ने कारणे सर्दी कफ थाय छे। चौथामां साचो क्रम लखो। अ पछी जवाब आप्या छे अने ब, तो पेलू आपणने वफ, तो एमां शुं आवे त्रीजो नंबर, तो पाणी भरेला वादळो। बीजू छे रड़वू, तो छठ्ठू पेन्सिलनी धार काढवी। त्रीजू किट्टा, तो पेलू झाड अने पंखी वच्चे अबोला। चौथू धुमाड़ो, तो बीजू आकाશની પાટી પર લીટા। પાંચમું જિજ્ઞાસા, તો મને ઘણા ઘણા પ્રશ્નો થાય છે ચોથો ક્રમ। છઠ્ઠું ટાલ, તો પાંચમું પપ્પાના માથે ચાંદો। પછી આવું થાય તો કોણ શું બોલે, તેને કેવું લાગે, સાથે મળીને વિચારો અને વાક્ય પૂરું કરો। તો પહેલું ટાયરમાં પંચર પડે તો સાયકલ ચાલે નહીં। બીજું બરફને તડકામાં મૂકો તો બરફ પીગળી જાય। ત્રીજું આંબા પરથી કેરી ખરી પડે તો આંબો સુકાઈ જાય। પછી છે ચોથું ધૂળ પર વરસાદના ટીપા ધૂળ ભીની થઈ જાય। પાંચમું ઉનાળામાં રોટલાને ચૂલા પર શેકતા રોટલો ગરમ થઈ જાય। પછી છે શબ્દ શોધો, વાક્ય બનાવો, શબ્દોના અર્થ જાણવા લગભગ સરખા જુઓ। તો જો તમને એ આપ્યું છે, પેલું છે 9, 10, 14 અને બીજા અક્ષરથી બનતો શબ્દ, તો એ શબ્દો મેં લીધા છે તો એના શબ્દો બને છે કલરવ। બીજું છે 13મા અને 15મા અક્ષરથી બનતો શબ્દ, તો ચણ। ત્રીજું 9, 10 અને 17મા અક્ષરથી બનતો શબ્દ, તો કલગી। પછી ચોથું છે 11, 14, 7 અને 8મા અક્ષરથી બનતો શબ્દ, તો પોરસાય। પાંચમું છે પહેલા ત્રીજા ચોથો પાંચમો અને છઠ્ઠા અક્ષરથી બનતો શબ્દ, તો રાજીની રેડ। પછી છે ગીતડું આવ્યું, ભાઈ ગીતડું ચાલ આપણે ફરવા જઈએ, તો એમાં આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે। આપણને બે એક ઉદાહરણ આપ્યું છે, ઘંટને જોરથી વગાડવામાં આવે છે તો એમાં પ્રશ્ન બનાવ્યો છે, એ બિચારો બહેરો નહીં થઈ જાય। બીજો પ્રશ્ન એવો બનાવ્યો, એણે શું ખોટું કર્યું એટલે રોજ માર ખાવું પડે છે। તો આપણે પહેલું છે સાબુથી ગંદા કપડાં ધોવામાં આવે છે, તો પ્રશ્ન આપણે બનાવીએ સાબુ કેમ ગંદો થઈ જતો નથી। બીજું છે, બીજો પ્રશ્ન, સાબુની જગ્યાએ કપડાં પર ઈંટ ઘસો તો કપડાં ઉજળા થાય। બીજું અંધારું હોય ત્યારે દીવો પ્રગટાવવામાં આવે છે, તો પ્રશ્ન બનાવીએ અંજવાળામાં દીવો ન સળગે એવું કોણે કીધું। બીજો પ્રશ્ન, અંધારામાં દીવાને ચૂલામાં નાખીને કોણે સળગાવ્યો। પછી ક, મીઠાનો સ્વાદ ખારો હોય છે, તો એનો પ્રશ્ન બનાવીએ સ્વાદ ખારો છે તો એનું નામ મીઠું કોણે પાડ્યું। પ્રશ્ન બે, મીઠાની બાણી પર ખાંડ લખીને કીડીને છેતરી શકાય ખરી। મિત્રો, ગાવાની મજા પડે એ રીતે પંક્તિઓ ગોઠવીને ગાઓ, તો આપણને પહેલાં પંક્તિ આપી છે, ખોટી આપી છે અને સાચી મેં બનાવી છે। કુકડો વહેલો વહેલો જાગે, જગતને જગાડવા એ તો બાગે, કુકડો ગીત મજાનું ગાય, ચીંટું ઝટપટ જાગી જાય। પછી છે
તમને જો બંને ફકરાના લખાણમાં શું તફાવત છે તે લખો, એ તમારે વાંચવાનું છે. અને પછી જો નીચે લખો પેલું છે અ સારો લાગ્યો કે બ, શા માટે? તો બ, તે કોઈનાથી ડરતો ન હતો, તે ભદ્રેશ હતો, તે કોઈનાથી ડરતો ન હતો. પછી બીજું છે, પહેલા ફકરામાં અનિરુદ્ધ નામ કેટલી વખત આવે છે? તો કે ચાર વાર. પછી ત્રીજું છે, બીજા ફકરામાં આપેલા નામોને બદલે કયા કયા શબ્દો વાપર્યા છે તે આપણે લખવાના. જીવજંતુ, તેમનો ડર લાગે છે. અનિરુદ્ધ, તેના દોસ્ત ભદ્રેશનો ડર લાગતો હતો. ભદ્રેશ, તે મને કરડી જાય તો. પછી ઘાટ કરેલા શબ્દની જગ્યાએ તમને ગમતું નામ લખો. તો જો વાક્ય છે, સાંજે મેં ટીવી પર તેનો ફોટો જોયો, તો તેનો અને પંકજનો. પછી આજે મેં તેમાં મસાલો નાખી ખાધું, તો તેમાં સલાડમાં મેં મસાલો નાખીને ખાધું. ત્રીજું છે, ગઈકાલે ઉર્વિલ તેના ભાઈ સાથે ફરવા ગયો હતો, તો તેમના રાજેશભાઈ ઉર્વિલ સાથે ફરવા ગયા હતા. ચોથું, આ દફતર તેનું છે? હા, આ વિવાનનું દફતર છે. પાંચમું, પગે વાગ્યું હોવાથી તેનાથી નહીં દોડાય, તો તેનાથી. સાહિલથી પગે વાગ્યું હોવાથી તેનાથી સાહિલથી દોડાશે નહીં. પછી વાંચો અને જવાબ લખો. પેલું છે, કલમલ કબૂતર ઘૂઘૂ કરે છે, તે ચણે ચણે છે. અહીં તે એટલે કોણ? તો કબૂતર. એટલે એવું કહેવા માગે છે કે આવું ઘૂઘૂ કોણ બોલે, તો આપણે શું લખવાનું? કબૂતર. પછી બીજું છે, ખાલી જગ્યા ઝારપડ બેઠો છે, તે હૂફ હૂફ કરે છે, તો શું આવે? વાંદરો. ત્રીજું, મારું નામ શ્રેય છે, શ્રેય ચોથા ધોરણમાં ભણું છું. આમાં તમારું ખાલી જગ્યામાં જો મેં મારું નામ લખ્યું છે, તમારે તમારું નામ લખવાનું રહેશે. ચોથું, હર્ષિલ હોશિયાર છે, તેને શિક્ષક અને તેને અને પછી આપણને તે બે શબ્દ આપ્યા છે. શિક્ષક બનવું ગમે છે, તો આપણે નીચે એ વાક્ય સુધારવાનું છે. હર્ષિલ હોશિયાર છે, તેને શિક્ષક બનવું ગમે છે. પાંચમું, આપણા રાષ્ટ્રપિતાનું નામ મોહનદાસ ગાંધી છે, તેમને સૌ મહાત્મા ગાંધી નામે ઓળખે છે. તેઓ હંમેશા સાચું બોલતા હતા, તો અહીં આપણે તેઓની જગ્યાએ તેમના લખવાનું છે. મોહનદાસ હંમેશા સાચું બોલતા હતા. પછી છે વિદ્યાર્થી મિત્રો, જો પહેલા ફકરાને આધારે બીજા ફકરાની ખાલી જગ્યા પૂરો. તો જો આપણે આ પહેલો ફકરો છે એમાં વાંચી લેવાનું, એક તપેલી લો, તપેલીમાં એક ગ્લાસ પાણી રેડો. પછી ખાલી જગ્યા છે એમાં તપેલી તમારે લખવાનું રહેશે. તપેલીમાં એક ચમચી ખાંડ ઉગાડો, એક લીંબુ કાપી લીંબુનો રસ તપેલીમાં નાખો, તપેલીમાં એક ચમચી મીઠું નાખો. એવી જ રીતે બીજું, બજારમાંથી પતંગ ખરીદ્યા, દોરા ખરીદ્યા, પતંગની કિન્યા બાંધી, પતંગને લગાવ્યું, પતંગને આકાશમાં ચગાવ્યા, પતંગને આકાશમાં દૂર દૂર સુધી જવા દીધો, આખો દિવસ પતંગ સાથે ખૂબ મજા કરી, સાંજે પતંગ ઉતારી લીધા. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આવી જ રીતે લખવાનું રહેશે. પછી છે, ત્રણના જૂથમાં કામ કરો, આપેલા વાક્યો વાર્તામાંથી શોધો. જે શબ્દ બધા માટે, આ તમને બે કોષ્ટક આપ્યા છે, એની વાર્તામાં જોઈને તમે સારા અક્ષરે આ બે કોષ્ટક કરી દેજો. લખો, તો જો એમને ચણ વીડતા શીખવવામાં હોશિયાર, તો એમણે અને કુકડી, તો એ બધા માટે. એ બીજું છે, ઉઠીને કુકડી પાસે આવી, તો એ અને કુકડો. ઉઠીને કોની પાસે આવ્યું? તો કુકડી પાસે. પછી ત્રીજું છે, અહીં જમીન પર આપણે રમીએ, એવું કોણ બોલી હતી? કુકડી. અહીં કુકડી કુકડાને કહેતી હતી કે હાલો આપણે જમીન પર બધા રમીએ. ચોથું, શું કામ છે તારે આવા શોખ કરીને? એવું કોણ બોલતો હતું? કાગડો. કે તાર કુકડીને કહેતો હતો કે તારે આવા બધા શોખ કરીને ક્યાં જવું છે? પાંચમું છે, મને કલગી ન ઉગે તારે શું? કુકડી એવું કહેતી હતી કાકડાને કે મને કલગી ઉગે કે ન ઉગે તારે શું કામ છે? છઠ્ઠું, ત્યાં એણે શું જોયું હતું? તો ત્યાં એણે કાગડાને જોયો હતો. વિદ્યાર્થી મિત્રો, આજે તમને જે મેં લખાવ્યું છે એ તમારે સારા અક્ષરે પાઠ્યપુસ્તકમાં લખવાનું રહેશે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.